પ્રતિ સુરતના વરાછામાંથી નકલી ઘી વેચતા ત્રણ લોકોને પોલીસે ઝડપી પાડ્યા સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિજય અરિહંત કરિયાણા સ્ટોરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચતા હોવાની માહિતી લીગલ અધિકારીને ફરિયાદ મળી હતી ફરિયાદના આધારે દુકાનમાં તપાસ કરતા પાંચસો મિલીલીટરના બાર ડુપ્લિકેટ ઘીના પાઉચ મળી આવ્યા જે નકલી ઘીનો જથ્થો જપ્ત કરી બે ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા હતા રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોમાં કૌભાંડ થયાના આક્ષેપો કરાતા તંત્રએ તપાસ હાથ ધરી કથિત કૌભાંડમાં બે કોર્પોરેટરના નામ પણ સામે આવી રહ્યા છે બે મહિલા કોર્પોરેટરના પતિએ ગરીબોના હકના આવાસ યોજનાના મકાનો પોતે તથા તેમના વીસ મળતીયાઓએ લીધા હોવાના આક્ષેપ કરાયા કૌભાંડ થયાના આક્ષેપો કરાતા મનપા તરફથી વેરીફિકેશન કરવાની સૂચના આપવામાં આવી છે બીજી તરફ મહિલા કોર્પોરેટરના પતિએ દાવો કર્યો છે કે તેઓ પાસે સ્લમ વિસ્તારમાં ઘર હોવાનો પુરાવો પણ છે ઉપરાંત જે સંબંધીઓ તે વિસ્તારમાં રહે છે તેમને જ આવાસ યોજનાનો લાભ અપાયો છે આવાસ ફાળવણીમાં કૌભાંડનો મુદ્દો ઉપજાવી કાઢેલો હોવાનો પણ આક્ષેપ કરાયો છે સમગ્ર મામલે મનપા તરફથી તપાસ હાથ ધરાઈ મારા બાપ વખતનું એ મકાન છે અત્યારે ત્યાં કોઈ મકાન શણવા દેતા નહોતા એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે પચાસ વાગનું જ મારી પાસે મકાન છે એ સૂચિતમાં છે અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી એટલે તો અમે આ ફોર્મ ભર્યું કોપુલેટર રૂપીને અમે આવા ફોર્મ ભરી કોમાનની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈપણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો તો પ્રચાર કરવા માટે કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની ની છે કદાચ આ પ્રકારની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને ને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે આ અંગેની ગંભીર બાબત છે કે प्रदेशનું માર્ગદર્શન માંગશું અને प्रदेशનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું અમે સરકારમાં પણ માર્ગદર્શન માંગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે શીતલ પાર્ક બે પેટ્રોલ ચોરી કરવાની ઘટના બની ગત રાત્રિના સમય શીતલ પાર્કમાં અજાણ્યો વ્યક્તિ બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતો જોવા મળ્યો આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતા અશ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી પોરબંદરમાં બાઇકમાંથી પેટ્રોલ ચોરી કરતો આ શખ્સ જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે શીતલ પાર્ક બે વિસ્તારની આ ઘટના અહીં રોડ રસ્તા સુમસામ હતા અને તે વખતે જ તેનો લાભ લઈને એક ચોર ત્યાં આવ્યો તેણે બાઇકમાંથી પેટ્રોલ ચોર્યો અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થયો હવે આ ઘટના બાદ સ્થાનિકોએ માંગ કરી છે કાર્યવાહીની સુરતથી આઠ કરોડની લૂંટ મામલે સંસદની ખેઝ ખુલાસો મૂળ ફરિયાદી જ આરોપી નીકળ્યો ફરિયાદીએ કરોડની લૂંટનું તરકટ રચ્યું હતું લૂંટ થઈ ત્યારે થેલામાં રૂપિયા ન હતા સેફમાંથી પહેલાથી જ રૂપિયા લઈ લેવાયા હતા ફરિયાદી સહિત ત્રણ લોકોની અટકાયત કરાઈ છે